વિસનગર શહેરના જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરોના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા અને આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતોના પગલે પાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર દ્વારા ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપતા છેવટે આ રખડતા ઢોરોને પકડીને મહેસાણા રોડ ઉપર આવેલી આદર્શ વિદ્યાલયની સામેની જગ્યામાં પૂરવામાં આવતા નગરજનોએ કંઈક અંશે રાહતનો દમ લીધો હતો. જોકે શહેરમાંથી કેટલાક માલિકો પોતાના ઢોર છોડાવવા માટે આવતા તેમની પાસેથી એક ઢોર દીઠ રૂપિયા 5,000ની પાવતી ફાડીને ઢોર પરત આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના ઢોરને અમદાવાદ ખાતે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે તેવી માહિતી પાલિકા સૂત્રો પાસેથી જાણવા મળી હતી. જોકે શહેરના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ રખડતા ઢોરો બિંદાસ્ત રીતે ફરી રહ્યા છે તેવી ફરિયાદ લોકો કરી રહ્યા છે. શીખો એવું જે બનાવે તમારું ભવિષ્ય ઉજળું. ગ્રાફિક એનિમેશન મલ્ટીમીડિયા કોર્સ ડિસ્કાઉન્ટ 50%, 75% અથવા 100%. કોરલ ડ્રો, ફોટોશોપ, 3D સ્ટુડિયો મેક્સ 1, 2 અથવા 4 વર્ષમાં કોર્સ પૂરો કરો. ડિઝાઇન એનિમેશનનું કામ કરીને તમારી ફી જાતે ભરવાની પણ સગવડ. 102 પહેલો માળ, નાયરા પેટ્રોલ પંપ પાસે, પાલડી 4 રસ્તા, વિસનગર. વધુ માહિતી માટે 73-592-45-824. સમય 7:00 થી 11:00. વિસનગર ST ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ST ની તમામ બસો, ટ્રાફિક કંટ્રોલ રૂમ, વહીવટી રૂમ, ડેપો મેનેજર શ્રીની ઓફિસ તથા ST બસ સ્ટેશનનો તમામ વિભાગોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન મુજબ સમગ્ર ગુજરાતના તમામ ST મથકો એકદમ એરપોર્ટ જેવા સ્વચ્છ હોવા જોઈએ અને દરેક બસો પણ એકદમ સ્વચ્છ હોવી જોઈએ, જેના કારણે મુસાફરોને કોઈ પણ જાતની તકલીફ ના પડે. આ બાબતે ગંભીરતાપૂર્વક વિસનગર ST ડેપો મેનેજર શ્રી હિમાંશુભાઈ H ઝાલા અને તમામ સ્ટાફ દ્વારા વિસનગર ST ડેપો તથા સમગ્ર વિસ્તારની સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી ડેપો મેનેજર શ્રી હિમાંશુભાઈ H ઝાલાએ આપી હતી. સફાઈ વિશે હમણાં માનનીય મુખ્યમંત્રી સાહેબનો જે અભિગમ છે કે ST નિગમના તમામ બસ સ્ટેશનો, તમામ બસો સ્વચ્છ રહે અને સ્વચ્છતાનું ધોરણ બિલકુલ એરપોર્ટ કક્ષાનું જળવાય એ માટે તમામે ભેગા થઈને કામગીરી કરવાની છે. એ માટે આપણે છેલ્લા 10-એક દિવસથી ST નિગમના તમામ ડેપો, વર્કશોપ ખાતે સફાઈ બાબતે ખાસ એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આપણા વિસનગર ડેપો ખાતે પણ એ અંતર્ગત આપણે ખાસ સફાઈ અભિયાન ચાલુ કર્યું છે. અને એક અભિયાન રીતે નહીં પણ એક રૂટીન કામગીરી, એટલે દરરોજ તમને આ પ્રકારની સફાઈ જોવા મળે એ પ્રમાણે કામગીરી કરવાનું એક ST નિગમનું આયોજન છે. એ બાબતે આપણે વિસનગર ડેપો ખાતે પણ સફાઈનું સ્ટાન્ડર્ડ જળવાય એ માટે છેલ્લા 10-એક દિવસથી ખૂબ સારી કામગીરી થઈ રહેલ છે. આ માટે ST નિગમ એના તમામ કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર મિત્રો તમામ ખૂબ મહેનતથી કામ કરી રહ્યા છે. બસ સ્ટેશન સ્વચ્છ રહે, મુસાફરના બેસવાના બાકડા, પીવાનું પાણી, શૌચાલયો તમામ સ્વચ્છ હાલતમાં હોય, મુસાફર કોઈ પણ જાતના સંકોચ વગર એનો ઉપયોગ કરી શકે એ કન્ડિશનમાં એને 24 કલાક માટે મળે એવું આપણો એક ધ્યેય છે. અને આ બાબતમાં બસ સ્ટેશન સ્વચ્છ રહે એ માટે મુસાફર પણ પોતાનો સહકાર આપે, જ્યાં ત્યાં કચરો ના નાખે, બસ સ્ટેશનમાં કચરા પેટી મૂકેલી છે એનો ઉપયોગ કરે, કચરા પેટીમાં જ કચરો નાખે, તો બંનેના સાથ સહકારથી આપણે બસ સ્ટેશનના સ્વચ્છતા જાળવવામાં ખૂબ સફળ થઈ છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર સોના ચાંદીનો વિશાળ શોરૂમ એટલે RK જ્વેલર્સ. અમારા RK જ્વેલર્સ દ્વારા શાનદાર તહેવારની ધમાકેદાર ઓફરનો લાભ મેળવો. 15 ઓગસ્ટથી રક્ષાબંધન પર્વ સુધી આકર્ષક ઓફરનો લાભ લો. વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ મેળવી રહેલા અને આજના પરંપરા જાળવી રાખીને વિસનગર શહેર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાંથી સોના ચાંદીના દાગીના ખરીદવા માટે આવતા અમારા માનવવંત ગ્રાહકો માટે ઓફરો લાવ્યા છીએ. તો આજે જ પધારો RK જ્વેલર્સ, માયા બજાર, 3 દરવાજા, વિસનગર. તારીખ 25-8-2023 શુક્રવારના રોજ શહેરની સરદાર પટેલ વિદ્યાલય ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો અને ભૂતપૂર્વ શિક્ષકોના સહિયારા પ્રયાસથી મિશન ચંદ્રયાન 3 ની સફળતાના ભાગરૂપે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ચંદ્રયાન 3ની સંપૂર્ણ માહિતીનું પ્રદર્શન, આગળના ચંદ્રયાન 1 અને 2 મિશનની જાણકારી અને અવકાશ સંશોધનોમાં ભારતની ભૂમિકા અને અન્ય દેશોમાં ચંદ્ર પર મિશન, રોકેટની બનાવટ, લોન્ચરની માહિતીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન શાળાના દરેક બાળકોને બતાવવામાં આવ્યું હતું, જેના કારણે આપણા દેશના મહાન વૈજ્ઞાનિકો અને તેમની મહેનત તથા પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની જાણકારી મળી રહે, જેમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો, અન્ય સ્ટાફ મિત્રો અને ભૂતપૂર્વ શિક્ષકોના ભગીરથ પ્રયાસથી ચંદ્રયાન 3 મિશનની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લેઉવા પાટીદાર વિદ્યોતેજક મંડળના મંત્રી શ્રી ભોગીભાઈ ડી પટેલ, કારોબારી સભ્ય શ્રી અલ્પેશભાઈ પટેલ, ભૂતપૂર્વ શિક્ષક શ્રી અતુલભાઈ પટેલ અને રમેશભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. જ્યારે ખાસ તો શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા શાળાના તમામ બાળકોની હાજરીમાં ભૂતપૂર્વ શિક્ષક શ્રી અતુલભાઈના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા બનાવાયેલ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત સૌએ ભારે ઉત્સાહપૂર્વક આપણા દેશની ઐતિહાસિક સિદ્ધિનો આનંદ માણ્યો હતો. 23 ઓગસ્ટ 2023ના દિવસે સાંજે 6 વાગીને 4 મિનિટે ચંદ્રયાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક તેણે ઉતરાણ કર્યું હતું. આ એક ભારત માટે ભવ્ય સિદ્ધિ ગણી શકાય છે અને તે માત્ર ભારત દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ એક ભવ્ય સિદ્ધિ ગણી શકાય છે. દક્ષિણ ધ્રુવ પર પ્રથમ વખતની અંદર જ ઉતરાણ કરવાવાળું ભારત સૌથી પ્રથમ દેશ બની ગયો હતો. તેથી સમગ્ર દેશની અંદર ભવ્ય ઉજવણી થઈ રહી હતી, તેથી અમને પણ ઉજવણી કરવાનું મન થયું. તેથી બીજે દિવસે સવારે અમે શાળાએ આવીને અમારા બીજા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને અમને પણ ઉજવણી કરવાનું મન થયું. તેથી અમે અમારા શિક્ષક શ્રી અતુલશ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ રોકેટ વિશેની માહિતી મેળવવાનો આગ્રહ કર્યો. અમે અમારી શાળામાં આવીને અમારા શિક્ષકોને અમારી આ વાત કહી. અમારા શિક્ષકોએ અમને શ્રી અતુલભાઈ સાહેબનો પરિચય કરાવ્યો. અતુલભાઈ સાહેબ જોડેથી અમને જાણવા મળ્યું કે અમારી શાળા સરદાર પટેલ વિદ્યાલય પહેલાં 20 વર્ષ પહેલાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ સેન્ટર અમદાવાદ દ્વારા થયેલી એક રોકેટ ઉડાણની સ્પર્ધામાં સતત બે વર્ષ સુધી પ્રથમ નંબર મેળવ્યો હતો. અમે અમારા માર્ગદર્શક શિક્ષક શ્રી જોડેથી આમ જે માહિતી મેળવી તે મારા સહધ્યાય મિત્રો આપશે. સુનિતા વિલિયમ્સ છે જેઓ આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાના જુલાસણા ગામના વતની હતા. હાલમાં તેઓ અમેરિકાની એજન્સી નાસામાં કાર્યરત છે. તેઓ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે તેઓએ અમેરિકાના નૌકાદળમાં હેલિકોપ્ટરના પાયલોટ તરીકે કામગીરી બજાવી હતી. ત્યારબાદ તેઓની પસંદગી નાસામાં થઈ અને તેઓએ અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેવાના વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. જ્યારે આપણું ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરી ત્યારે તેઓએ આપણને શુભેચ્છા પણ પાઠવી હતી. ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા કે જેઓ ઇન્ડિયન એરફોર્સના સ્કોડન લીડર હતા, તેઓએ પોતાનું સમગ્ર જીવન ઇન્ડિયન એરફોર્સમાં વિતાવ્યું હતું. તેઓ જેમ કે ભારત અને રશિયા વચ્ચે કરાર થયો હતો તે જ પ્રમાણે રાકેશ શર્માએ રશિયા પાસેથી ટ્રેનિંગ એટલે કે તાલીમ મેળવી હતી. તેઓએ ઉડાન ભરી અને જ્યારે તેઓ અવકાશમાં હતા ત્યારે ભારતવાસીઓએ એટલે અહીંયાથી ભારતથી એમને પ્રશ્ન થયો કે ત્યાંથી ભારત કેવું લાગે છે. તેઓએ ગૌરવપૂર્વક જણાવ્યું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. વિરાટનો ફોટો. તેમણે 16 જૂન 1924ના રોજ સૌપ્રથમ રોકેટ લોન્ચ કર્યું હતું અને કમ્પ્લીટ 75 વર્ષ પહેલાં આ રોકેટ એક કમ્પ્લીટ સક્સેસ થયું હતું. આ ઉપરાંત અમારા સાહેબ શ્રી અતુલ સરના માર્ગદર્શન હેઠળ તમે જાણ્યું કે આવા કેટલાક ભારતીય વૈજ્ઞાનિકો અને વિદેશી વૈજ્ઞાનિકો વિશે અમે માહિતી મેળવી છે અને આ બધાનું માર્ગદર્શન મેળવનારા અમારા સાહેબ શ્રી અતુલ સાહેબ છે. આ ઉપરાંત આપણું આ 23 ઓક્ટોબરના રોજ આપણું જે ચંદ્રયાન ઉત્તર ધ્રુવ પર પહોંચ્યું તે કઈ રીતે પહોંચ્યું, કઈ રીતે સક્સેસ થયું તે મારી સહધ્યાય વિદ્યાર્થી મિત્ર બતાવશે. આ છે નીલ આર્મસ્ટ્રોંગનો ચંદ્ર પરનો ફોટો. નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ 5 ઓગસ્ટ 1930ના રોજ થયો હતો. આપણે સૌએ એ જાણીએ છીએ કે નીલ આર્મસ્ટ્રોંગ એ ચંદ્ર પર તેમણે સૌ પ્રથમવાર પગ મૂક્યો હતો અને તે જ્યારે ચંદ્ર પર ગયા હતા ત્યારે તેમણે એવું કહ્યું હતું કે ભલે દરેક મનુષ્ય માટે ચંદ્ર પર પહોંચવું એ નાનકડું પગલું હોય પરંતુ માનવ જાત માટે તે એક વિરાટ કૂદકો તરીકે ગણવામાં આવે છે. અને ભારતમાં જ્યારે સૌ પ્રથમવાર રોકેટ બનાવવામાં આવ્યું હતું ત્યારે
સાયકલ પર લઈ જવામાં આવ્યું હતું અને ભારતે જ્યારે સૌ પ્રથમવાર કૃત્રિમ ઉપગ્રહ બનાવ્યો હતો તેને બળદગાડા દ્વારા લઈ જવામાં આવ્યો હતો. તે ઉપરાંત અમારી સ્કૂલમાં ગ્રહો અને ઉપગ્રહોની માહિતી પણ મેળવવામાં આવે છે અને અમે એ બધી માહિતી અમારા શિક્ષક પાસેથી મેળવીશું. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા ગેસીની હાઇજીન નામનું એક યાન મોકલવામાં આવ્યું હતું. આ યાનનો મુખ્ય ઉદ્દેશ્ય શનિગ્રહના ઉપગ્રહ ટાઇટન ઉપર જવાનું હતું. શનિગ્રહ એ મુખ્યત્વે વાયુઓનો બનેલો છે, પરંતુ તેનો એક ઉપગ્રહ ટાઇટન એ પૃથ્વી જેવી તેની સંરચના ધરાવે છે. તેથી નાસાએ તેના ઉપર યાન મોકલવાનું નક્કી કર્યું હતું અને તેના પર સફળતાપૂર્વક ઉતરાણ પણ થયું હતું. જ્યારે 1610ની અંદર ગેલેલિયોએ શનિગ્રહનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે શનિના કેટલાક ઉપગ્રહો પણ શોધ્યા હતા. આ એક કેસીની હાઇજીનનું એક પેપર મોડલ છે જેના દ્વારા આપણે તેનું એક મોડલ બનાવી શકીએ છીએ. જેથી અમે વેકેશનની અંદર અમારા શિક્ષકશ્રી અતુલભાઈ સાહેબની સાથે અમે આ પેપર મોડલ બનાવતા શીખ. આ એક રોકેટનું મોડલ છે, તે અમે અમારા માર્ગદર્શક સાહેબશ્રીના હાથ નીચે બનાવતા શીખીએ છીએ. અમે આ મોડલ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ લખેલી એક બુકમાંથી બનાવતા શીખીએ છીએ, જેમાં આ છે નોસકોન, આ છે બોડી ટ્યુબ, આ છે લોન્ચ વિંગ, આ છે ફ્લિંગ્સ, આ છે એન્જિન અને આ છે રોકેટ લોન્ચર. છે કલ્પના ચાવલા, તે ભારતના પંજાબ રાજ્યના કરનાલ ગામના વતની હતા. તેઓ અંતરિક્ષમાં કુલ 2 ઉડાનો કરી છે, તેમાંથી પહેલી ઉડાનમાં જ્યારે તેઓ અંતરિક્ષમાંથી પરત સલામત રીતે ફરે, પરંતુ જ્યારે તેઓએ બીજી ઉડાન ભરી ત્યારે પરત ફરતી વખતે તેમનું આ કોલંબિયા યાનમાં એક ટાઇલ્સ નીકળી જવાના કારણે કોલંબિયા યાનનું તાપમાન વધી ગયું અને તે છેવટે તે સળગી ગયું. આથી આપણે આપણા મહાન એવા 5 વૈજ્ઞાનિકો ગુમાવ્યા હતા. આ છે કોલંબિયા યાનનું પેપર મોડલ જે આપણે કોલંબિયા યાન બનાવી શકીએ છીએ અને અમે અમારા માર્ગદર્શક શ્રી અતુલભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વેકેશનમાં તેની બનાવી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294935034, અલ્પેશ બારોટ 93774 26544, વિસનગર કે ન્યૂઝ.